ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. આધાર કાર્ડના આર્કિટેક્ટ નંદન નીલકનીએ કહ્યું કે આધાર કાર્ડ એ લાભાર્થી કલ્યાણ યોજનાઓમાં દુરુપયોગને અટકાવી ભારતના 9 અરબ ડોલર બચાવવામાં મદદ કરી છે. ભારત હવે દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં અરબો લોકો આ પાયાગત માળખાનો ઉપયોગ કરતા પોતાના મોબાઈલ ફોનથી જ પૂરી રીતે કાગળ રહિત રોકડ રકમ રહિત વ્યવહાર કરી શકે છે, જેનાથી ખર્ચમાં ઘટાડો આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંકેત આપ્યા છે કે તેમના દીકરા રાહુલ ગાંધી જલ્દી જ પાર્ટીની કમાન સંભાળશે. કોંગ્રેસ હાલ રાજ્યોના પ્રમુખ પાર્ટીના સદસ્યો અને સેન્ટ્રલ બોડીઝ તથા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યા છે. રોહિંગ્યા મહિલાઓ, બાળકો, વૃદ્ધો, બીમારો અને બીમારીના સંબંધમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક હિતો અને માનવીય વિચારોની વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે કહ્યું છે. આ અગાઉ કેન્દ્રએ આરોપ મૂક્યો હતો કે તેમાંથી અમુક લોકોના પાકિસ્તાન અને બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠનોની સાથે સંબંધ છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે નોટબંધી અને જીએસટીને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં જે મંદી દેખાતી હતી તે હવે ખતમ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દેશનો વિકાસ હવે અધિક સંતુલિત અને લાંબા સમય સુધી ટકાઉ રહેવા તરફ આગળ વધી રહ્યો છે. સેનાના પ્રમુખ ફોર્મેશન્સમાં ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ લાવવાની શક્યતા છે. 4000 કિલોમીટર લાંબી સાઇનો ઇન્ડિયા સીમા પર મૂળભૂત માળખાને સશક્ત બનાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે. સેનાના કમાન્ડરોની બેઠકમાં ડોકલામ વિરોધ બાદ ઉત્તરી સીમા પર સલામતીના સંભવિત પડકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. બીએમસીના 7 MNC કોર્પોરેટર્સમાંથી 6 વિરોધી દળ શિવસેનામાં ચાલ્યા ગયા છે. પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ તમામ કોર્પોરેટર્સનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને તેને ઘર વાપસી જણાવી. અલ્હાબાદ હાઈકોર્ટે આરુષિ હત્યા મામલામાં ટ્રાયલ કોર્ટના જજની નિંદા કરી. એમ કહેવામાં આવ્યું છે કે તેમણે પુરાવા અને તથ્યોને પહેલેથી જ મંજૂર કરી લીધા અને કોઈ મેથના ટીચર કે ફિલ્મ ડિરેક્ટરની જેમ તેને ઉકેલવાના પ્રયાસ કર્યા. દંપતીને પોતાની દીકરી આરુષિની હત્યા અને ઘરેલુ નોકર હેમરાજની હત્યાના આરોપથી છોડવામાં આવ્યા. મહિલાઓને કેરલાના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે કે નહીં તેનો ફેસલો હવે 5 જજોની એક સંવિધાન ખંડપીઠ કરશે. સાથે એ પણ જોવામાં આવશે કે શું મહિલાઓના પ્રવેશને અટકાવવા સંવિધાનના એ અધિકારોનું ઉલ્લંઘન છે અને શું તેનાથી મહિલાઓ સાથે ભેદભાવ થાય છે. પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર ગૌતમ બંબાવાલેને ચીનમાં દેશના નવા રાજદૂત નિમવામાં આવ્યા છે. 1984 બેચના IFS અધિકારી મેન્ડ્રિન ચાઇનીઝ જાણે છે અને આ અગાઉ તેઓ હોંગકોંગ અને બેઇજિંગમાં પણ સર્વિસ પ્રદાન કરી ચૂક્યા છે. એક્ટ્રેસ કલ્કી કોચિનનું કહેવું છે કે તેઓ બોલિવૂડના તમામ ખાનો સાથે સ્ક્રીન પર કામ કરવા માંગે છે, પરંતુ શાહરૂખ ખાન માટે તેમના દિલમાં ખાસ સ્થાન છે. કલ્કી મેઇન સ્ટ્રીમ અને ભારતીય ફિલ્મોની વચ્ચે પોતાના કરિયરને સંતુલિત કરવાના પ્રયાસ કરી રહી છે. અમારી સાથે બની રહો. અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.